પણ અને રામચંદ્રજી આવા સંત દ્વારા પ્રગટ રહે છે, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, આ બધા મહાપુરુષો કહે છે. તો એવા પુરુષ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો તમે જ્યારે ભજન કરો ત્યારે એને સંભાળીને કરજો, અને એ તમે જે નામ સ્મરણ કરતા હો એ કર્યા પછી 11 વખત સ્વામિનારાયણ બોલતો એ ગાયકની પાછળ મેં થોડાક સિદ્ધાંતો જે કયા મોટા પુરુષોના શિક્ષકમાંથી થોડાક સિદ્ધાંતો એમાં લખ્યા છે એનું વાંચન કરજો, એ પ્રમાણે જીવન ઘડવાનો પ્રયત્ન કરજો. અને તમારે કોઈ પણ તકલીફ આવે તમારા કાર્યની અંદર તો તમારા શરીરને સંભાળી 11 વખત સ્વામિનારાયણનું નામ લઈ પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીને પ્રાર્થના કરજો. તમારો ફોન લાગશે કારણ કે આ સેટેલાઇટ છે, ત્યાંથી ડાયરેક્ટ ડાયલિંગ થાય છે. એવા પુરુષ આજે આપણને પ્રાપ્ત થયા છે એમના આશીર્વાદ બધા પર ઉતરે. અને જે ક્ષેત્રની અંદર તમે જોડાયેલા છો એ ક્ષેત્રની અંદર તમે બધા આગળ વધો, આપણું ગુજરાત રાજ્ય આગળ વધે, આપણો દેશ આગળ વધે. અને જે આપણી સનાતન સંસ્કૃતિ ભારતની હતી અને જે હિન્દુ ધર્મ હતો એ આગળ આવે એવું કાર્ય કરવાનું આપણને બધાને વિશેષ પદ અને પ્રેરણા હંમેશા પ્રાપ્ત થતા રહે એ ભગવાન સંતોના ચરણોમાં પ્રાપ્ત. આજે અહીંયા આગળ આ ચાતુર્માસ આપણે ચાલે છે દેશની અંદર. ચાતુર્માસની અંદર દરેક મનુષ્યો કંઈક ને કંઈક પોતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરવા માટે ભક્તિભાવ પૂજન અમુક અમુકના વિધિઓ ઉપવાસો વ્રતો આ બધું કરતા જ હોય છે. કારણ કે ચાતુર્માસ એ આપણે બહુ જ પવિત્ર માનીએ છીએ અને એમાં શ્રાવણ મહિનાનું વિશેષ આપણે મહત્ત્વ માન્યું છે. એ મહિનાની અંદર આજે અહીંયા ભગવાનના સાનિધ્યની અંદર ભગવાન સાક્ષાત બિરાજ જાય છે. એ સ્થાનની અંદર આપ સર્વ અહીંયા આગળ આ સંસ્થાના આમંત્રણને માન આપીને પધાર્યા છો એ આપણે માટે ઘણો ઉત્તમ આ એક વસ્તુ છે. ત્યારે ઘણા સમારંભોમાં તો આપણે જવાનું થાય, ત્યારે તમારો વ્યવસાય છે ઉદ્યોગ બીજા ત્રીજા એટલે સગા વાલા સ્નેહી મિત્રો રાજકીય સામાજિક બધા પ્રસંગોમાં જવાનું થાય છે. પણ આ રીતનો એક પ્રસંગ એ આપણે માટે કંઈક વિશેષ છે કે જેની સાથે ભગવાનની સાથેનો સંબંધ છે. એમનો જેમ ડૉક્ટર સ્વામીએ કહ્યું કે ભગવાનની અંદર જ્યારે આપણે શ્રદ્ધા અને આસ્થા હોય છે ત્યારે આપણા જીવનની અંદર કંઈક આનંદને સુખ આવતું હોય છે. એટલે એ ઉત્તમ સ્થાનની અંદર આજે એક સત્સંગનો લાભ કહો ધર્મનો લાભ કહો એ માટે આપ સર્વ પધાર્યા છે માટે ખૂબ ધન્યવાદ છે. આજે દુનિયાની અંદર આપણા બધા જોઈએ તો વિકાસ થયેલો છે. ભારતની અંદર ને આખી દુનિયાની અંદર દરેક દેશોની અંદર ખૂબ સારી રીતનો વિકાસ થયો છે. કારણ કે આપણે જે કંઈ ભણ્યા છે ગણ્યા છે એની અંદરથી આપણી બુદ્ધિનો વિકાસ થયો છે અને કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે આપણે એ રીતનો વિકાસ સારી રીતે કરી શક્યા છે. શાસ્ત્રોમાં પરા અને અપરા વિદ્યા બે કહેવામાં આવી છે. પરા વિદ્યા એક છે અને એક અપરા વિદ્યા છે અને બે વિદ્યાઓ આદિ અનાદિથી એની પ્રવૃત્તિમાં આગળ વધેલા છે. બે વિદ્યાની જરૂર પણ છે. એટલે અપરા વિદ્યા એટલે આપ જે આ સ્કૂલે કોલેજોની અંદર સ્કૂલોની અંદર યુનિવર્સિટીની અંદર જે કંઈ આપણે અભ્યાસ કર્યો અને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું એથી આપણે આ બધો દેશનો પણ વિકાસ કરી શક્યા કે આપણે બહુ સારી રીતનું કાર્ય સુંદર રીતે થયું છે. ઉદ્યોગો સ્થપાઈ ગયા છે. દરેકને ખેતીની અંદરનો પણ વિકાસ કે એની અંદરથી સારામાં વધારે વધારે કંઈ પ્રાપ્ત કરી શકીએ. સંશોધનો કર્યા છે ત્યારે પૃથ્વીની અંદર પડેલી જે કંઈ વસ્તુઓ છે એનું પણ જ્ઞાન થયું. પેટ્રોલ પણ કાઢ્યું, હીરા માણેક ઝવેરાત આ બધું કંઈ કરી શક્યા. મોટા ઉદ્યોગો સ્થાપી શક્યા કે જેની રીતે લોકોને સારો લાભ થાય અને બીજી રીતે પણ આપણા શરીરના સુખના સુવિધાઓ પણ સારી રીતે મળી ગઈ કે અત્યારે આ બધા જે કંઈ સાધનો પ્રાપ્ત કરી શક્યા છે. વિજ્ઞાન પણ આપણને સારું બધું આપ્યું છે કે જેથી કરીને આજે દેશ નજીક એકબીજા દેશ નજીક થઈ ગયા.
ટીવી ને આપણે બીજી બધી વસ્તુઓ જે કહીએ છીએ કે આજે ઘણા ઘણા સાધનો એવા છે કે બેઠા બેઠા આપણને એની વાતો થાય છે. તમને ઘરે બેઠા બધો વેપાર થઈ શકે છે, ઘરે બેઠા બધું કામ થઈ શકે છે, ડૉક્ટરની સર્જરીઓ પણ થઈ શકે છે. એટલે ઘણી રીતે આપણે જોઈએ તે રીતે આપણે વિકાસ થયા છે. આકાશમાં ઉડતા થયા, પાણીમાં ચાલતા થઈ ગયા, બધી વસ્તુઓ છે. એટલે વિકાસની એ જરૂર હતી ને જરૂર પ્રમાણે આપણે કર્યું, પણ એમાં એ બધાની પછવાડીનું સાર આપણે જો જોઈએ તો શરીરને સુખ વધારે મળે એટલું જ, કે આપણા શરીરને સુખ સારામાં સારું મળે એની પાછળનો આખો હેતુ છે. અને દુનિયામાં બધાને સારી સુવિધાઓ મળે, સારી રીતની સગવડો મળે, માણસો કંઈક સુખી થાય એવી પણ ભાવનાની પછવાડે છે. વાત બરાબર છે. એટલે એ વિદ્યાથી આપણને પ્રાપ્ત થયું, પણ અશાંતિ પણ એટલી જ આપણને થઈ. વિજ્ઞાને આપણે શોધ કરી આપી અને આ બધી વસ્તુ આપણને બતાવીને એની અંદર આપણે ઊંડા ઉતરીને બધું પ્રાપ્ત કર્યા, પણ દિશા આપણને નથી આપી. દિશા જે આપણને જોઈએ, વેગ આપ્યો, ઝડપી કામ થઈ જાય બધું જબરદસ્ત. અને એ વેગ કેટલો બધો આપ્યો કે એકદમ અહીંથી અત્યારે અમેરિકા જવું હોય તો આજે બેસીએ ને કાલે ત્યાં પહોંચી જવાય. આપણે દિલ્હી જઈને હાજે પાછા આવી શકાય, જે પહેલાં આપણે થઈ શકે એવું નહોતું, જઈ શકાય એવું નહોતું, અશક્ય વસ્તુ બધી ચાલતી. એટલે એ બધું આપણને સુગમ થઈ ગયું છે બધું. પણ એની પાછળનું મૂળ કારણમાં જુઓ તો આપણા બધા લોકોને જરા શારીરિક સુખો મળે, બધી રીતની સગવડો મળે એટલી વસ્તુ છે. પણ જ્યારે શરીરનો વિચાર આપણે કરીએ છીએ ત્યારે શરીર તો નાશવંત વસ્તુ છે. શરીર છે પડી જવાનું છે, હકીકત વસ્તુ છે. આ મૃત્યુ લોકમાં છે આપણે, અને શરીર છે પણ નાશવંત ધર્મવાળું કહેલું છે. બધા આપણે ઘણા ઘણા આગળ થઈ ગયા, બધાનો વિચાર કરીએ છીએ કે બધાએ ગયા છે. સ્મશાનની અંદર પણ આપણે કેટલાકને અગ્નિ સંસ્કાર કર્યો છે. એટલે આ વસ્તુ જવાની છે. જો શરીર ગયું છે તો એની પછવાડે બધી સંપત્તિ પણ ચાલી જવાની છે. આ સંપત્તિ છે એ પણ એની સાથે રહેવાની નથી, બધું મૂકીને જવાના છે. શાસ્ત્રોમાં કહ્યું કે સ્વપ્નવત સંસાર. આ સંસાર એ સ્વપ્નવત છે. સ્વપ્ન આવે એમાં બધું જોઈએ કરીએ અને પછી સવારે ઉઠીએ ત્યારે જ્યાં હતા ત્યાંને ત્યાં જ એ બધું દેખાય. એની અંદર કંઈ આપણને પછી લાભ થતો જ નથી. દેખાયું ખરું એટલું જ લાભ, એને ભોગવી શક્યા નથી કે એને કંઈ લાભ લઈ શક્યા નથી, પણ એને થાય. એટલે જાગતાની સાથે નથી. એમ આ શરીર આપણું 5, 50, 60, 70, 80 વર્ષ રહે છે ત્યાં સુધી આપણને આ બધું સુખ દેખાય છે. બંગલા, મોટર ગાડીઓ, આ બધી સુવિધાઓ બધી દેખાય છે એ ત્યાં સુધી છે. પેલું આંખ ઉઘડતા ખલાસ નથી કશું સ્વપ્નમાં, અને આ આપણે આંખ મીચતાની સાથે કશું નથી, આપણી સાથે કંઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે એને માટે પરાવિદ્યા પણ આપણે શીખવવામાં આવતી. એ પરાવિદ્યા એટલે આત્માને પરમાત્માનું જ્ઞાન. આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્યારે આપણને યથાર્થ જ્ઞાન થાય તો પછી એના જીવનની અંદર કોઈ બીજી આ ભૌતિક સુખની, અગર જે કંઈક આ લૌકિક સુખ જેને કહીએ છીએ, પંચ વિષયનો સુખ કહીએ છીએ, એ બધાની અંદરની બધી આસક્તિ એની ચાલી જાય છે. અને એને એક જ ભગવાનની જ વિચારને સુખ આવે છે. જેમ અત્યારે આપણે દેહનું સુખ કેમ મળે એને માટે જેમ આખું સતત મનન ચિંતન ચાલે છે, પણ જ્યારે એને આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યારે એનો વિચાર આવે. અને એ વિચાર આવે છે પછી એને આ સુખ ક્ષણિક જ લાગે છે. એમાંથી એની આસક્તિ મોર નીકળી જાય છે અને એની વૃત્તિ અખંડ પોતે આ પરાવિદ્યાનું જે જ્ઞાન છે શીખ એ વધુ દ્રઢ કરતાં પોતાનો સંસાર પણ કરી શકે છે. સંસારનું બંધન પણ એનું છૂટી શકે છે. કેટલાક થાય ભાઈ આપણે આ બધું કરવા જઈએ તો આ સંસારનું ક્યારે ભોગવે, સંસારનું કામ કેવી રીતે ચાલે, ભાઈ એ પણ ચાલે જ છે. આ જ્ઞાનને બે જ્ઞાનને જો બેલેન્સ થશે તો આ જ્ઞાનનું સુખ પણ આવશે. જે નાશવંત સુખ છે એનું પણ આપણને સુખ આવશે એની અંદર, કારણ એનો મૂળ આધાર તો પરમાત્મા છે. એમને કહ્યું ડૉક્ટર સાહેબ કે જે આ બધા સુખ ભૌતિક સુખો આપણે જોઈ રહ્યા છીએ એનો મૂળ આધાર તો પરમાત્મા છે. પરમાત્માના સ્વરૂપનું જ્યારે જ્ઞાન આપણને થાય તો પછી આ બધી જ્ઞાન બધી વસ્તુ એ આપણને સારે માર્ગે જશે.
આપણી સંપત્તિ પણ સારે માર્ગે જશે, આપણા બંગલા મોટર ગાડીઓ બીજું ત્રીજું એ બધું સારું, સમાજ ઉપયોગી થશે, દેશ ઉપયોગી થશે અને ભગવાન ઉપયોગી પણ થશે, પરોપકાર માટે જ થશે, બીજાના સુખને માટે થશે. અને એ રીતે એનો વિચાર આવશે ને એ જો ના હોય તો પછી એનો દુર્વ્યય થાય છે. કે આજે કેટલી જાતના આપણે જોઈએ છે કે પૈસા માટે સત્તા માટે ધમાલ ધમાલ ચાલી રહી છે, એની પછાડે જ કંઈને કઈ રીતે પ્રાપ્ત કરવું, સાચું ખોટું પ્રપંચ દગા બનાવટ કરીને ખૂનકારી ખૂનાખરી કરીને આતંકવાદો ઊભા કરીને ફલાણું કરીને કેટલી અશાંતિ આપણને ઊભી, આ ભૌતિક વાતથી આપણને મળ્યું બધું, પણ એની પછાડે આ બધી જે આપણી અંતર ઉદાસ થયો ને બાહ્ય વિકાસ થયો, અહીંયા વિકાસ ના થયો એટલે આ બધું આપણને જોવા મળે છે દ્રશ્ય. તો એ દ્રશ્યને આપણે જ્યારે એ કરવું હોય તો એની સાથે પરાવિદ્યા આપણે આદિ અનાદિ ભેદોથી મળેલી છે કે ભાઈ આને પણ તમે એવી દ્રઢ કરો કે તમારા પ્રત્યે દરેકના ઉપર તમને પ્રેમ થાય, બધા જ માણસો તરફનો પ્રેમ વધે, કોઈ કોઈનો શત્રુ નહીં, કોઈને નાશ કરો ને કોઈને દુઃખ આપવું નહીં, ત્રાસ નહીં આપવું, એ માટેનું પોતાના જીવનની અંદર વિચાર રહે કે મને જેમ મારી વસ્તુનો દુઃખ થાય છે, મારા શરીરને જેમ દુઃખ થાય છે એમ સામાનું પણ થાય, એની વસ્તુ હું લઈશ તો એને દુઃખ થાય છે, મારી વસ્તુ જાય તો મને દુઃખ થાય છે, એમ આપણે સામાનો વિચાર તરત આવે. પણ જે એ જ્ઞાન નથી આત્મા પરમાત્માનું તો એને બીજાનું લઈ લેવું, બીજાને દુઃખ આપવો, બીજાને ઉડાવી દેવા, આ બધી ધમાલો કરવી, વ્યસનો દુષણો અંદર જાતના કેટલાક પ્રશ્નો ઊભા થાય એનું કારણ મુખ્ય એ છે. પણ જો આ હોય કે ભાઈ નહીં, આત્મવત સર્વભૂતેશુ આપણા શાસ્ત્રો કહે છે કે આ તમા દરેકની અંદર આત્મા રહેલો છે, દરેકમાં પરમાત્માનો વાસ છે, આપણે કહીએ જ્યાં જુએ ત્યાં રામજી દુસરોને ભાસે રહે. આપણા ભારતના એવા મહાન સંતો આચાર્યો થઈ ગયા છે કે જેને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ જ્ઞાન આપ્યું છે અમને શંકરાચાર્યને કર્યું, આપણા બધા મહાન આચાર્યો થઈ ગયા, રામાનુજાચાર્ય શંકરાચાર્ય થઈ ગયા, આપણા વલ્લભાચાર્ય થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા, બહુ મોટા આચાર્યો બધા થયા, ભક્તો થયા, સંતો થયા, આ બધાએ આવીને કાર્ય આપણને આ જ બતાવ્યું છે. અને એ સુખે એ સુખ્યા હતા તો દુનિયાને પોતે સુખ આપી શક્યા. અમારે યોગીજી મહારાજ હતા, આપણે દર્શન બધાએ કર્યા હશે, એ પણ એવા એક સંત હતા, બસ આત્મવત સર્વભૂતેશુ, દરેકમાં પરમાત્મા છે, કોઈના પ્રત્યે રાગ નહીં, દ્વેષ નહીં, મારું નહીં, તારું નહીં, એમને કોઈ મારે, કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે, એમને માટે કોઈ ખરાબ લખે કરે તો એ બહુ જરાય મનમાં એના માટે ખોટો સંકલ્પ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણે સંતો 500 બનાવ્યા અને એ સંતોને જ્યારે ગામડે વિચરણ કરવા માટે આદેશ આપ્યો કે ધર્મનો પ્રચાર કરો, દરેકને ભગવાનમાં શ્રદ્ધા થાય, એમનું જીવન સારું બને, નિર્વ્યસની બને, સદાચારી બને, આ રીતની વાત કરીને મોકલતા હતા કે અમે ત્યાં જઈએ. પણ તે સંતોને એ રીતે વાત કરીને સ્વામી મહારાજે શું કહ્યું કે તમે જશો એટલે તમને આ બધા લોકો જાણી શકશે નહીં તમારો મહિમા, કે તમારી સ્થિતિને સમજી શકશે નહીં, તમારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, તમને ઘણી જાતના મુશ્કેલીઓ ઊભી કરશે, પણ તો પણ એ જીવનું સારું થાય એવો આપણો ધ્યેય છે તો એ પ્રમાણે તમે વિચરણ કરીને વાત કરજો. એટલે કહેવાનું એ સંતો વિચર્યા અને સાથે મહારાજે ભગવાને કહ્યું કે એ ગમે એટલું કરે તો પણ તમારે એનું કોઈ પ્રકારે તાળન કરવું નહીં, સામે એને તાળન નહીં કરવાનું, તાળન તો નહીં કરવું પણ વચનથી પણ એનું ખરાબ બોલવું નહીં. વચનથી બોલીએ તો પણ માણસને હિંસા થાય છે, મારવાથી પણ હિંસા થાય છે. પણ ત્રીજી વાત મહારાજે બતાવી કે તમારે મનની અંદર પણ એનો ખોટો સંગ, કશું આપણાથી ચાલે નહીં, મારી શકાય નહીં, કંઈ બારી વચનથી બોલી ન શકાય સામે, તો ત્રીજું મનમાં તો થઈ જાય કે એનું ખરાબ તો થઈ જજો, એનો નખો થઈ જજો ખરાબ, આવો વિચાર આવે. એટલે ભગવાન કહ્યું કે એ પણ તમારે કશું કરવું નહીં, કે એનું સારું કરવું, તમને મારે તાળન કરે તો એને સામેથી એનું સારું કરજો, ભગવાન એનું ભલું કરે, એના એના જીવનમાં સુખ મળે, એના જીવનમાં શાંતિ રહે, એને કંઈ પણ બીજું કંઈ હોય તો એને સારી પ્રાપ્તિ થાય એવો વિચાર કરજો. તો કહેવાનું શું કે એવા ભગવાન સ્વામિનારાયણના સંતોએ વિચર્યા, એક રસ્તાનાથ આપી એક ગુણાત્યાન સ્વામી વાત કરી, એક સાવરકુંડલા ગામ છે, સાવર આપણે સાવરકુંડલા પાસે સાવર ગામ, એનો એક દરબાર હતા અને એ દરબાર છે એ, અને ત્યાં કાઠિયાવાડ બધા દરબારોમાં તે દાદા દારૂની મહેફિલો ચાલતી હોય, ઊકા બુકા પીતા હોય, એટલે એ જ વસ્તુ હોય ગામની અંદર, બધે એ જાતનું ચાલતું જ હોય બધે. એટલે આ ધર્મના પ્રચાર કરવા માટે નીકળેલા, ફરતા ફરતા એ જૂના સાવરમાં ગયા અને ત્યાંના દરબાર ઉગો ખુમાન હતા, કાઠી દરબાર હતા,
પણ એ બધું શું ચતુર વ્યસનો બીજા ત્યારે. અને કોઈ દાડો કોઈ ગામની અંદર કોઈ ધર્મની વાતને આવવા દે નહીં, કોઈ પણ ધર્મનો પ્રચાર કરવા એ તેને બહાર કાઢે અને અહીંયા ગામમાં પેસવા ના દેને, ગામ બહાર મૂકી દે. એટલે એવી રીતે આ મહારાજના સંતો પણ ગયા, એટલે એમને તરત જ માણસોએ યાદ કરીને બાપુ અહીંયા સ્વામિનારાયણના મુંડિયા આવી ગયા છે. એટલે સ્વામિનારાયણ સાધુ મુંડિયા કહેતા કે મુંડિયા આવી ગયા છે ને ગામ બગાડશે કેમ, તો કે એ તો વ્યસન મુકાવે છે, સદાચારની વાતો કરે છે, ધર્મની વાતો કરે છે. પહેલાં કહે છે એવું હોય તો આપણે કાઢો ગામ બહાર. એટલે પછી ત્યાં આગળ દરબારને માણસોને વાત કરી તો સ્વામી એ તો ભજન કરતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને લોકોને ગામને પાદરમાં બેસે લીમડા ઝાડ નીચે અને કથા વાર્તા કરે ને પછી જાય. તો પહેલાં દરબારને થયું તો ખૂબ એને કહ્યું કે મારો ને કાઢો બહાર. એટલે માવરની હોટીઓ છે, ગાંડા માવરની હોટી આપ જાણો કાંટા બહુ હોય, એ કાપી લાવીને પેલા દરબારના માણસોએ સાધુને માર્યા. ગુણાસ્વામી સાથે 10-12 સંતો હતા, બધાને બહુ જ માર્યા. માર્યા કે ગામમાંથી નીકળો, બીજી વાત ભાઈ પેલા સ્વામિનારાયણ 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 પેલા મારતા જાય. એ ગામને બહાર મૂકી આવ્યા, ગામનેથી થોડે દૂર જઈને સંતો એક ઝાડ નીચે બેઠા ગુણાસ્વામીને સંતો. પછી દૂરને પ્રાર્થના કરતા હતા બધું, અને હોટીઓથી જરા શરીર ઉપર લોહીના ટસિયા પણ આવી ગયેલા, કારણ શરીરને સાધુને તો બીજું કંઈ પહેરવાનું નહોતું, આ કપડાં જ હોય એ ઉતારીને મારેલા. એ પછી ત્યાં એક માણસ થયો નીકળ્યો, એને થયું કે આવા સારા સાધુ એને આ દરબારે આવી રીતે મારીને બહાર કાઢ્યા, તો એ દરબારનું જ નખો જ જવાનું છે ને, એને દીકરો નથી ને બધું છે તેના નખો જ જાય એવું વસ્તુ છે. તો સાધુએ જરા સાંભળ્યું ગુણાત્યાન સ્વામી, સ્વામીને કહ્યું કે ભાઈ આ પ્રમાણે પેલા બીજા સંતોને વાત કરી કે આવા દરબારને છોકરો નથી અને એનો ગ્રાસ નિર્વંશ જાય, માટે આપણે ભગવાનને પ્રાર્થના કરો કે એને દીકરો સારો મળે, સંસ્કારી મળે અને એનું રાજ સારું ચાલે અને એનું ગ્રાસ બધો ચાલે. પેલા સંતોને બધાએ ધૂન કરી પ્રાર્થના કરી ભગવાન સ્વામિનારાયણને કે એને આ પ્રમાણે દીકરો થાય અને સારો સંસ્કારી થાય. પછી સ્વામી સંતો તો પાછા ચાલ્યા ગયા, ફરી પાછા 10-12 વર્ષે પાછા ફરી ત્યાં આવવાનું થયું. ત્યારે એ જ ગામની અંદર તો છોકરો દરબારને છોકરો થયો, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે કરીને સંતોની પ્રાર્થનાથી આ બધું અનુકૂળ થયું. છોકરો 10-12 વર્ષનો પણ બહુ સંસ્કારી આવેલો, સંતોના વચને આવેલો, એટલે એને આ પ્રમાણે સંતો ભાગવતથી નીકળતા જોયા એટલે તરત જ્યાં ગયો અને ઊભો રહ્યો કે સ્વામી મારા દરબારમાં ચાલો. સંતો ભાઈ જાણે કે અમને ખબર છે તમારા પિતાને આ અભાવ અવગુણ છે, અરે આ દ્વેષ બુદ્ધિ છે અને ગઈ વખતે પણ અમને આવું થયું છે, તમે રવા દો, અમે અમારા બીજા ગામ જઈશું ત્યાં કરશું. પણ પેલો છોકરો જરા મંડ્યો કે ના તમે ચાલો, ગયા લઈ ગયા ત્યાં આગળ દરબારમાં. એટલે દરબારને 60 વર્ષે આ દીકરો થયેલો, એટલે દીકરાને બહુ હાલ કરે, દીકરાને અપમાન દુઃખ કરે એવું કંઈ કરે નહીં. હાલ લઈ આવ્યો છોકરો એટલે દરબાર બોલ્યા તો નહીં, મનમાં ગમ્યું નહીં, પણ એને મનમાં થયું કે આ છોકરો લાવ્યો છે ને, છોકરો કે બાપા જેવી સાધો છે ને એમને આપણે જમાડવા છે ને આ કરવું છે ને તે કરવું છે. એટલે દરબારે બધી વ્યવસ્થા કરી, જમવાનું થયું, ઠાકોરની થાળ થયો, બે સ્વામી જમવા બેઠા. પછી ત્યાં આગળ દરબાર ત્યાં આવીને બેઠા છે અને સ્વામીએ વાત કરી કે દરબાર તમે અમને ઓળખો છો, તો કે ના મહારાજ મારે સાધુની જોડે કોઈ સંબંધ નથી ને હું તો સાધુને કોઈને માનતો નથી ને ધર્મને પણ માનતો નથી ભગવાને, એટલે એ રીતે મારું જીવન છે, પછી મને તમારો સંબંધ ને વાત ક્યાંથી ઓળખવાની હોય. તો સ્વામી કે અમે 12 વર્ષ પહેલાં આવ્યા હતા અને તમે અમને મારીને બહાર કઢાયા હતા કે અમે સાધુ છીએ, સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ. અને આ ગુણાત્યાન સ્વામી સંતોએ કહ્યું અમારા મોટા સંત છે ને એ પણ સાથે, એટલે સ્વામીએ કહ્યું કે અમે એ છીએ. તે વખતે તમને અમે આ રીતે તમે અમને દુઃખ આપેલું, પણ અમને તમારી વાત જાણી કે ભાઈ તમે નિર્વંશ છે એટલા માટે અમે પ્રાર્થના કરી અને એ પ્રાર્થના લઈને તમારો દીકરો જન્મ થયો છે અને આવો ભક્ત અને સંસ્કારી થયો છે એટલે તમારું કુળ બધું ચાલશે. દરબારે વાત સાંભળીને એવો ધાસકો પડ્યો અને દરકાર આવા સાધુને મેં દુઃખ આપ્યું કે મેં એને માર્યા છે છતાં મારું સારું ઈચ્છ્યું, મારે માટે સારો સંકલ્પ કર્યો, એટલે એ નમી પડ્યા ને પગમાં પડ્યા ને મારો પાપ છે માફ કરો. સ્વામી કે કાંઈ નહીં દરબાર, અત્યાર સુધી જે કંઈ આપણે થયું છે ભગવાન માફ કરશે, પણ હવેથી તમે આ વસ્તુ બધું મૂકી દો, આ વ્યસનો મૂકી દો, લોકોને ત્રાસ ને દુઃખ ને લૂંટફાટ ને કરો બધું મૂકી દો અને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરીને માળા કરજો, તમારું બધું ભગવાન સારું કરશે. પછી દરબાર સત્સંગ થયા, પેલો છોકરો પણ સત્સંગી થયો,
એની બધી પેઢીની અંદરથી ત્યાર પછી કોઈ વ્યસન નથી, દારૂ નહીં, બીજી નહીં, સિગરેટ નહીં, ઉકાળો નહીં, ઉકો નહીં. અને ત્યારે જીવનો ખૂવાન એ છોકરાના, પેલો ભૂગો ખૂવાન અને જીવનો, એ જીવના ખૂવાને આજે પાંચમી પેઢીએ પણ એ જાતના નિર્વંશ, એટલે એનો સત્સંગ છે. કહેવાની વસ્તુ શું છે કે ભગવાન સ્વામિનારાયણનો આદેશ હતો કે કોઈ જીવને દુખવા નહીં, અને એ રીતે એનું સારું થાય એવું સંકલ્પ કરો. આ એક સાધુને, એમ જોગી મહારાજ પણ એવા એક સંત હતા, અમારે ગુરુજી જેને કહીએ છીએ, એ પણ આવા દયાળુ પ્રતાપી પુરુષ હતા કે દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય, ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા, વાત કરે ભગવાન ભજવાથી બધું સારું થાય, કંઈ પણ પ્રશ્ન થયો તો ભગવાનની ધૂન પ્રાર્થના કરાવે અને દરેકની સંતોષ આપતા હતા. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે આવા જો સંત મળે તો આપણા જીવનને શાંતિ કરે ને ભગવાનમાં શ્રદ્ધા કરાવે, તો એક આ પ્રમાણે પરાવિદ્યાની જે મેં વાત કરી, જ્યારે આ સ્વરૂપનું જ્ઞાન થાય છે તો આ સંતોએ જે આપણા ભારતની અંદર અત્યાર સુધી આપણી સંસ્કૃતિને સંસ્કાર સાચવ્યા છે, અને આ રીતે જે મંદિરોથી પણ સંસ્કાર સાચવ્યા છે, આપણા ગ્રંથોથી અંચવાયા છે, આજે એ ગ્રંથોનું મહત્ત્વ આપણને, જે વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, કેટલા સુંદર ગ્રંથો છે, આજે આપણા ઘરની અંદર એનું વાતાવરણ નહીં હોય પણ બીજું વિચિત્ર વાતાવરણ હશે, ત્યાં તે ભૌતિક સુખનું જે છે એનાથી આનંદ દેખાય, ઘડીક મનને આનંદ થાય પણ અંદર અશાંતિ થાય. આને કંઈક વાંચીએ તો કંઈક આપણા જીવનમાં સારા વિચારો આવે, સારી વાત આવે. પેલું અશ્લીલ જોવાનું, અશ્લીલ ચિત્રો, અશ્લીલ વાતો, અશ્લીલ સાહિત્ય આપણા ઘરની અંદર આવી ગયું, ભગવાનને ઠેકાને એક્ટરો સેક્ટરો બધા આવી ગયા, અને આ જે સાહિત્ય છે એ પણ અશ્લીલ આવી ગયું, જે ધર્મગ્રંથોને બદલે, સંતોને બદલે એવા વિચિત્ર વિચિત્ર બધા સંતો થયેલા કુસંગીઓ આપણે આ ઘરમાં આવી ગયા વ્યસની. એટલે આપણા જીવનમાં શાંતિ ક્યાંથી થાય? શાંતિ થવાનો ઉપાય જે છે એને આપણે જરા દૂર કરીએ છીએ, અને આ બધી વસ્તુ છે. એટલે શાંતિને માટેનો ઉપાય તો એ ભગવાનનું એક આત્મા પરમાત્માનું જ્ઞાન છે, એ જ્ઞાનની દ્રઢતા થાય તો જ આપણે શાંતિ થાય. બાકી મેં કહ્યું આમ પરાવિદ્યાથી આ બધું મળ્યું છે કે એ નાશવંત છે, એ પેલા સ્વપ્નવત સંસાર કયો એવી રીતનું છે કે સ્વપ્ન જાગ્યા પછી નથી, એમાં પણ નથી, પણ એની અંદર વચ્ચે ભગવાને આવું શરીર આપ્યું છે, તો એનાથી આપણે જેટલું સારું થાય, વ્યવહાર, સંસાર, નોકરી, ધંધો મૂકી દેવાની વાત નથી, જે ભગવાનને માનતા એની અંદર પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક એની આસ્થા રાખીને કરો, પણ એ જે નિયમો છે આગને આ ઉપાસના જે ધર્મની બાબતો છે એ પણ આપણે માટે અગત્યની છે, એ રાખીને જો આપણે દરેકની અંદર ભગવાન છે એવી રીતની કરીશું તો વાંધો નહીં આવે, અને આપણને આ જીવનની અંદર ડરતા થશે. પણ એ ક્યારે થાય કે એવા સાચા ગુરુ મળે? તો એક વાત કરીને છેલ્લું, જનક રાજા હતા અને એને ભાગવતમાં બહુ સારી વાત બધી આવે છે, અને બહુ સાત્વિક રાજા હતા, અને એક વખત એને સ્વપ્ન આવ્યું, સ્વપ્નની અંદર એનું જરાજ પાઠ બધું ચાલી ગયું, હવે ભિખારી થઈ ગયો અને કોઈ જાતની સંપત્તિ રહી નહીં. હવે એને પછી કંઈ ભૂખ લાગી ને કંઈ ખાવા માટે ઠીકરું ન મળે તો ઠીકરામ લઈને પોતે માગે છે, અને એ અનાજ જે મળ્યું રાંધેલું એ ખાવા બેઠો, એક જગ્યાએ જોઈને સારી જગ્યાએ બે હાંડ હતા ખૂંટિયા જેને કંઈ લડતા લડતા આવ્યા, તો રાજા બેડાના ઉપર આવ્યા એટલે રાજા જેને મને મારી નાખશે, એટલે પોતે ઊભા થયા અને ખાવાનું મળ્યું તે પડી ગયું ને ભાગી ગયું, દોડ્યા તેની પછાડે પહેલાં દોડ્યા, સાંપ પહેલાં સાંપ ચડી ગઈ, અને એકદમ પછી પોતે જાગ્રત થયા તો પલંગની અંદર સૂતા હતા, દાસ દાખ્યો, ચાકર, નોકર, બંગલો, સુખ સાહેબ બધું હતું. તો રાજાને થઈ ગયું કે આવો મેં આ સ્વપ્નમાં જોયું સાચું કે આ હું લળંગો હૂતો સાચું બેસું છે, સભા કરી, એના પંડિતો બધા ભેગા થયા કે ભાઈ મને આવું સ્વપ્ન આવ્યું, આને મેં જોયું ને હું જાગ્યો હતા તો કશું જ નહોતું, તો અમે સાચું શું કહેવું, આ મેં જગત છે સાચું, આ સ્વપ્ન જોયું એ સાચું કે આ બંગલામાં બેઠો એ સાચું, સાચું શું છે? પણ આ કોઈ પંડિતો કહી શક્યા ને એટલા એક અષ્ટાવક્ર ઋષિ આવ્યા, બહુ સમર્થ તત્વજ્ઞાની પુરુષ હતા, અને એ આઠે અંગે વાંકા હતા, આઠે અંગેના વાંકા હતા, હાથ પગ બધાની અંદર, એટલે કદરૂપું શરીર. એટલે આપણે જોઈએ કે અત્યારે સભામાં કોઈ એવો કદરૂપ આવે એટલે આપણે બધા હસીએ કે આ વરી ક્યાંથી આવ્યું, કારણ દરેકને આપણે એની માટે જરા ગ્લાની અરે એનો એ થાય વિચાર કે આમ એનું જોઈને હસવું પણ આવે. એટલે એ રીતે સભામાં આવ્યા એટલે બધા માણસો જોઈ જરા હસ્યા, રાજાને પણ હસવું હોય કે આવો વિચિત્ર માણસ અત્યારે ક્યાંથી આવે એમ જોઈને એમ જરા થયું. પછી એ પ્રમાણે થયા પછી રાજા પણ જરા સાત્વિક અને જરા વિચારશીલ હતા, એટલે એને બધા બેસા પછી કહ્યું અને બોલાયા નજીક, બોલાવીને પછી રાજા એમને પગે લાગ્યા, પૂછ્યું અને બધા કહ્યું કે આ શું છે, તો કહે છે ના એ પેલા ઋષિએ તરત કહી દીધું બધા આશા એટલે કે હે રાજા, હું જાણું કે જનક તારા રાજની અંદર બધા સારા માણસો વિદ્વાન સુખ જાણકાર પંડિતો છે, પણ છતાં બધાને હું આમ જ્યારે અત્યારે જોઉં છું ને તમે હસો છો ત્યારે મને એમ લાગે તમે બધા ચમાર છો,
હવે આવી મોટી સારી સભા રાજ્યસભાની અંદર માણસીએ ચમાર જીવા, જ્યારે કે રાજાને ચમાર કહી દીધા, બધાને ચમાર ચમાર એટલે તો બધા જાણો છો ચામડાનું કામ કરતા હોઈએ, એટલે આવી નીચી કક્ષામાં મૂકી દીધા ને એવી રીતે બોલ્યા પેલા, એટલે પેલા રાજાને થયું કે જ્ઞાન કે ના કંઈક માણસ સમજું, આ કંઈ સારા છે, જ્ઞાની માણસ છે, એટલે બોલાયા બેસાડ્યા. પછી એને બેસાડીને પૂજન કરીને વાત કરી કે તમે મને અમને ચમાર કેમ ગયા, કે અમે બધાને આ તો વાત નહીં, તમે ચમાર કહ્યા અમને કેમ. તારે પહેલાં એ કહ્યું કે ચમાર એટલા માટે કહ્યું કે તમે મારા શરીરને જુઓ છો, ચામડિયા જેમ એને જુએ, લુહાર છે લોડાને જુએ, સુથાર લાકડાને જુએ, કાપડનો જો કાપડને જુએ, એટલે એવી રીતની જે આપણી લૌકિક દ્રષ્ટિ છે, એટલે લૌકિક દ્રષ્ટિથી આપણે કરીએ. વિવેકાનંદ સ્વામી ગયા કે આ કપડાં ત્યાં, તો કે જે દેશમાંથી અમારા કપડાંની કિંમત નથી થતી એવા દેશમાંથી તમે આવો છો, એ વાત આપણે વિવેકાનંદ સ્વામીની છે કે એ એવા દેશ અમારો કહે છે કે જ્યાં કપડાંની કિંમત નથી, મિલકતોની કિંમત નથી, એના ચારિત્રની, એના જ્ઞાનની કિંમત છે, એના જે દૈવી ગુણોની કિંમત છે, એવા દેશમાંથી હું આવું છું. એટલે કહેવાનું છું કે આપણે એ ગુણો નથી જોતા, ઉપરનું માણસનું જોઈએ. એટલે પેલાને કહ્યું કે એ તમે મને જોયો, હું જરા કદરૂપો છો જોઈને હસ્યા, એટલે તમે ચામડીયા મેં એટલા માટે ગયા કે ચામડું જોઈને જેમ માણસ એની કિંમત કરે એમ મારી કિંમત તમે એ કરી છે કે આ ચામડું હું કરે. એટલે એ રાજાએ જણાવ્યું, પણ આત્મા કંઈ આંખો ચૂકવો, અરે આત્મા કંઈ આંખો ચૂકવો નથી એમ કરીને રાજાને વાત કરી. માટે રાજા, મારું શરીર કદરૂપુથું છે, એક દિવસ બરી જવાનું છે, તારો રૂપાળો છે ને આટલી બધી સોનાની શણગારને બધું, તારા શરીર પણ બધું છે, એ પણ એક દરો ભસ્મ થયું, આ શરીર પણ આ શરીર થઈ જવાનું, પણ એથી કંઈક આપણું વિશેષ નથી. વિશેષ તો આત્માનું જ્ઞાન થશે, પરમાત્માનું જ્ઞાન થશે, એનાથી સુખ ને સંપદ. તું રાજા છે, તને અંદર અત્યારે વ્યાધિ છે અને મારી પાસે કંઈ નથી, છતાં પણ મને આનંદ છે, મને કોઈ દુઃખ નથી, અશાંતિ નથી, બધું નથી. માટે જો આવું સારું જ્ઞાન થશે અને એ જ્ઞાન એવા સાચા પુરુષો મળે ત્યારે આપણને જ્ઞાન થાય છે. માટે શરીરના જોવાથી આપણને એના આત્માનું જ્ઞાન નહીં થાય, પણ એનું જે જ્ઞાન છે એ આપણે જો પ્રાપ્ત કરીએ તો થાય. પાણીની પ્યાસ લાગી હોય અને નદી કિનારે જઈએ, આંકી ચૂકી નદી જોઈ હોય અને આપણે કંઈક મારે પાણી પીવું નથી, નદી બહુ આંકી છે, પણ હવે એની સાથે ક્યાં જરૂર છે આંકી ચૂકી નદીની સાથે, પાણી બે પોસ પી લો, પાણી કંઈ આંકો ચૂકવું નથી તો તમારી તરસાદથી પી જાય. એમ રાજાને કે તમારું આંકો ચૂકવું શરીર જોઈને તમે વિચાર કરો છો એ નહીં થાય, તમને કંઈ લાભ થશે નહીં. તમારું જે જ્ઞાન છે, આ જે આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે, જો દ્રઢ થશે તો પછી તમે આ રાજમાં રહેવા છતાં રાજના વિદેહી તમે કહેવાશો, તમને પણ એવું જ્ઞાન થશે, રાજ કરવા છતાં એનું બંધન થશે નહીં, અને રાજની સાથે આ તમારું જ્ઞાન બધાને પ્રવર્તશે એટલે આખા રાજમાં શાંતિ થશે. એવું એને જ્યારે અષ્ટાવક્ર જ્ઞાન આવ્યું એટલે બહુ રાજી પણ થઈ ગયા. પછી રાજાએ એનો ઉપદેશ ગ્રહણ કરી અને એ જે સ્વરૂપનું જ્ઞાન થયું તો જનક વિદેહી થઈ ગયા. એમ આપણે ભાગવત કહે છે કે રાજમાં રહેવા છતાં રાજમાં નિર્લેપ રહી શક્યા, માયા બાદ કરી શકે નહીં, રાજ પણ સુંદર ચાલ્યું અને આત્માને પરમાત્માના જ્ઞાનથી મુક્તિ થઈ ગઈ. એમ આપણે પણ આપણું જે ભારતીય છે, આપણું જે જ્ઞાન, આપણું જે વૈદિક જ્ઞાન છે, આપણા જે ઋષિમુનિએ આપેલું જ્ઞાન છે, ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે, કૃષ્ણ પરમાત્માએ આપ્યું, ગીતામાં આપ્યું છે, રામ ભગવાને રામાયણમાં બધું આપ્યું છે, આ બધું જે આપણું જ્ઞાન એ ઋષિમુનિનું જે છે એ આજે સમજવાની જરૂર છે. ભૌતિકવાદની સાથે સાથે આ પણ એટલું જ મહત્ત્વ આપવાની છે, એનો જેટલો વિકાસ થયો એટલો સામે આનો વિકાસ થાય તો બેલેન્સ સચવાય. પણ આજે એક જ વિકાસ ઉપર આપણે ચાલીએ છીએ એટલે શાંતિનું કારણ બને છે, તો આ છે. તો આપણે મૂલ્યો, આપણી જે મૂળ સંપત્તિ છે, જે સંપત્તિને આધારે આ સંપત્તિ સુખરૂપ બને છે, એવી મૂળ સંપત્તિ આધ્યાત્મિક છે, ધાર્મિકની છે, અને એ સંપત્તિને આપણે જેટલી સાચવીશું એટલી સંપત્તિથી આપણને સુખ શાંતિ થશે. એ માટે ભગવાન સર્વને એવું જ્ઞાન આપે, એવી સારી બુદ્ધિ આપે કે જે આપણે આપણી મૂળ મૂલ્યો છે એ મૂલ્યોને પણ આપણે સારી રીતે સાચવીએ, એનો પ્રચાર પ્રસારણ થાય અને એનાથી આપણને સુખ શાંતિ થાય. એ માટે ભગવાન સર્વને સદબુદ્ધિ આપે એ પ્રાર્થના. આપણા સનાતન મૂલ્યો આપણી આપશો અવશ્ય આ ભોજનના નિમંત્રણનો સ્વીકાર કરીને જશો એવી વિનંતી છે. તો હવે પ્રવેશન આપણે સહમત કરાવીશું. કેવી કન્યાથી બહેનોને મહિલા વિભાગમાં અમારો વિનંતી કે બહેનો માટે અત્યારે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, તો આપણી પાછળ આપ સૌ બીએએસના
નિમંત્રણને માન આપીને પધાર્યા છે. વાત જાણતો ના કરતો પણ આવ્યો છે એ સંસ્કાર પડ્યો, આવ્યો છે એટલે સ્વયં કે પટ લઈને એના સંસ્કાર પડી ગયા. એટલે એવું મોટા પુરુષના વિચારો મહારાજે કહ્યું ને, આટલા મોટો સત્સંગ ગુણાશય પાંડે પાંડે જોગી મારે કે બધા બધા આખા દુનિયાના માણસોને સત્સંગ કરાવી દેવો. એટલે શું આ રીતે વાત કરે, સ્વયં કે આપણી વાત સાંભળે વાર્તા શું કે એનો વાયરો આવ્યો, સ્વયં કે સત્સંગીનો વાયરો આવ્યો ને તો એનો સત્સંગ થઈ જાય, એને સંસ્કાર પડી જાય. અને એ સંસ્કાર કેવા છે કે આ છે, પેલા બળદને ગાડે જૂત્યો હતો, હવે એને ક્યાંક જ્ઞાનકથા વાર્તા હતી, ઊંડાણ હતું, પણ મહારાજ કહ્યું કે આ સંતને ગાડે જૂતે એટલી સેવા કરી છે તેનું કલ્યાણ. અને મહારાજ પાછા એ દર્શન આપીને તેડવાઈ ગયા છે, એ બધો આ દાખલો છે. એટલે કહેવાનું શું, આમ સંસ્કાર પડે છે કે બીજી રીતે છે એ બધા સંસ્કાર, એ સંસ્કાર છે એ પણ સત્સંગના સંસ્કાર થાય, ધીરે ધીરે એ સંસ્કાર થઈ જાય એટલે એ થાય. એટલે એ પણ જરૂરનું છે. આ બધા ઉત્સવને સમય અને આ મંદિરો અને બીજું ત્રીજું બધું કરીએ છીએ, એને જોશે કરશે તો એનાથી છે. આ શિબિરો બીજું ત્રીજું આપણે કરીને મૂળ તો પાકું એ જ કરીએ છીએ કે ભાઈ આપણા સંસ્કાર અને આપણી ઊંડાણ બરાબર થાય તો પછી બીજે ગમે ત્યાં જઈએ તો આપણે પાછા પડીએ નહીં અને આપણી વાત બધી સારી રીતે કરી શકીએ. એટલે ઊંડાણની પણ જરૂર છે અને સાથે સાથે આપણો આ વિકાસ થાય એને માટે આપણે એવો પ્રયત્ન પણ કરવાનો છે. મહારાજનો સ્વામીનો સંકલ્પ છે એટલે એ એમના પ્રતાપે એમના સંકલ્પે કરીને આ બધા સંસ્કારોથી લોકોને સત્સંગ વધ્યો છે અને વધવાનો છે. પણ જેટલું આપણે બરોબર પાકું થાય એ પછી કાયમ માટે થઈ જાય એના પરંપરાની અંદર. પણ એ પછી પોતાને થયું તો છોકરામાં આવે, છોકરામાંથી મિત્રોમાં આવે, બીજામાં આવે, એમ કરતાં કરતાં એ આખો ઊંડાણમાં બધી વસ્તુ થઈ જાય. પણ ઊંડાણ છે એ પહેલું આપણા જીવમાં છે તો બીજાને સમજાશે, બીજાને સમજાવી શકીશું અને બાકી તો સંસ્કાર પડે છે. એટલે સંસ્કાર છે એ આપણે ધીરે 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 થશે. કારણ કે આને આપણે કે આ સાલ બધા આટલા બધા આવ્યા ને કેમ સત્સંગ ના થયો, પણ એને સંસ્કાર પડ્યા આ જન્મે નહીં ને બીજે જન્મે, બીજે નહીં ને ત્રીજે જન્મે. પણ આ જોગમાં આવ્યો છે એ સ્વાય કે અક્ષરધામમાં જવાનો છે એ વાત નક્કી છે. સહજાન સ્વામી મહારાજ ઘણીવાર સત્સંગની પ્રાથમિક બાબતોમાં પણ શિથિલતા હોય અને છતાં સ્વામી બાપાના શૂરવીર સેનાની 24 કલાક એમનું કાર્ય તો ચાલુ જ હોય. ધન્ય છે તમને બધા કાર્યકરોનો હો ભાઈ. ના ના મથુર કાકા, એવું કઈ નથી હો, આ તો જરા. અરે ભાઈ, તમે લોકો કોઈ કોમ વગર આવો જ નહીં, કોઈ ઉઘરાણી, કોઈ આમંત્રણ કે પછી ફોર્મ બોમ ભરવાનું હોય તો જ તમારા પગલા અમારા ઘેર થાય. સાચું? સાવ સાચું મથુર કાકા, પણ આમાં કઈ નવું નથી.
આ તો ગયા વર્ષની આપણા મંડળની સઘન સંપર્કની માહિતી પૂજ્ય સંતોએ અપડેટ કરવાની આજ્ઞા કરી છે, એટલે આપના પરિવારના સત્સંગની હાલ માહિતી છે એમાં કંઈ સુધારો થયો હોય તો છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ વિગતો મળી જાય એ હેતુથી આવ્યો છું. જો ભાઈ, અમારું તો બધું અપ ટુ ડેટ જ હોય. શાસ્ત્રીજી મહારાજના વખતથી સત્સંગી છીએ, ન યોગી બાપા આ ઘરમાં 8 વાર આવી ગયા છે, 8 વાર, ન પ્રમુખ સ્વામી મહારાજની તો વાત જ જવા દે, અરે ગણાય નહીં એટલી વાર. એટલો અમારો તો જીવમાં સત્સંગની વાત છે. પણ હા, એ કેવું પડો, સત્સંગીઓની આવી દરકાર તો સ્વામી બાપા એમના સંતો ન કાર્યકર સિવાય કોણ કરતું હશે આખી દુનિયામાં? ભાઈ, આ આપણા સત્સંગની તો વાત જ ન્યારી, કોઈ એની તોલે ના આવો. પણ હા, બોલ તાર શું શું અપ ટુ ડેટ કરવાનું છે? અપ ટુ ડેટ નહીં, અપડેટ એટલે કે સુધારો કરવાનો છે. હવે એ બધું એકનું એક જ કહેવાય, આગળ બોલ. પહેલી વાત છે સત્સંગ સભાની. ગયા વર્ષે સત્સંગ સભામાં આપની હાજરી અંગે આમાં લખ્યું છે ના, સાથે સાથે પરિવારના 5 સભ્યોની સામે પણ ના લખેલી છે. પણ મારું તો એવું છે ને કે કાયમ જવાનું મન થાય, પણ કંઈક ને કંઈક કામ આવી જાય, ને કોક વાર મોજગી, ને કોક વાર ચોક બહાર જવાનું થાય. પણ જીવમાં એવું નહીં કે ના જવું હો, ના ના. પણ મારે તને એ પૂછવું છે કે અઠવાડિયે એકાદ વાર સભામાં ના જવાય એટલે અમે સત્સંગીમાંથી ગયા છું? ના ના કાકા, એવું કઈ નથી. પણ આ તો પણ ના પણ હવે બીજો પ્રશ્ન પૂછ. કાકા, આપને સંતાન કેટલા? 2 છોકરો ને 3 છોડીઓ, બધોય પૈણાઈ દીધા છે. એટલે હાલ મારી જોડે 2 છોકરો રહેશે, મોટો વિનુ અને નાનો અરવિંદ, અને બેયને 2 છોકરા, એટલે કુલ અમારા ઘરમાં 10. હવે કઈ બોલું કે પછી બસ? તો આ અરવિંદભાઈ કે વિનુભાઈ કે એમના સંતાનોની કઈ માળા કે પૂજા અંગેની વિગતો મળશે? જો ભાઈ, એમાં તો એવું છે ને કે 2 જણો રાતે દુકાનેથી થાક્યા પાક્યા આવે તો પછી થોડું છાપું વાંચે, ટીવી જોવે, અળમળ, કોક વાર પિક્ચર કે પાર્ટીમાં જાય, એટલે રોજ બિચારાને રાતે 12 હાડા 12 તો થઈ જ જાય. હે, એટલે સવારે બચારા વહેલા 4 થી ઉઠ, 8 સાડા 8 વાગે ઉઠ, ને પછ તો ધંધે જવાની ધમાલ. પણ હા, 2 જણા પગે તો લાગે જ, ને દર રામનવમી ને અન્નકૂટના દાડે મંદિર ના જાય ને તો એ મારા દીકરા નહીં. પણ માળાનું એટલે આ માળાની મોણબળ કરે છે ચારનો. એટલે એ લોકો ભલે માળા ના પહેરવ, પણ એની માં બહુ ડાઈ છો, એની માળા તો આખો દાડો ચાલુ જ હોય. પણ ના ના, મારે કેવું એ છે કે એ બેના માથે યોગી બાપાના હાથ પડેલા છે, ને 2 જણા સ્વામી માટે માથું આપે એવા છે, ને આવું થોડું માળા કે પૂજા એવું વધતું ઓછું થાય તો અમે સત્સંગી મટી ગયા છું. ના કાકા, મારું એવું કહેવાનો કોઈ આશય જ નથી. પણ આ તો ખબર પડે ને કે આપણે કેટલા આગળ વધ્યા, એટલે હા, તો ચાલ આગળ વધવા માટેનો પ્રશ્ન નંબર 3. કાકા, આ ત્રીજો પ્રશ્ન તો મને 100% ખાતરી છે એમાં તમે ને તમારું આખું પરિવાર પાસ જ હશો. તે પહેલા બે માં ચો નપાસ છીએ, આ તો તું કે છે. પણ 6 કયો પ્રશ્ન? કાકા, આપણા ઘર મંદિરમાં સવાર સાંજ આરતીનું કેવું? ભાઈ, એ ડિપાર્ટમેન્ટ તારી કાકીનું, જા પૂછ એને જઈને. પણ આરતી તો ઘરના બધા સભ્યોએ કરવાની હોય, એટલે તમે આરતી સાથે અષ્ટકો ગાવ કે નહીં? જો ભાઈ, મારી તો સીધી લીટીની સમજણ, ઘરમાં મહારાજની મૂર્તિ બેસાડી એટલે દાડામાં 1 વાર આરતી થઈ જવી જોઈએ. ન થાય છે કે નહીં? મારું બૈરું કરે કે હું કરું, આરતી થાય છે કે નહીં? ન તું તો આવ્યો ત્યારનો સભા ન માળા ન પૂજા ન આરતી, બસ બધી ખોડ જ કાઢવા બેઠો છું. આવ્યો ત્યારથી તે 1 વાત હારી કરી છે?
આ તમને લોકોને મિટિંગોમાં ને શિબિરોમાં સંબંધ વાળાનો મહિમા સમજવાનું શીખવાના છે કે નહીં? આવી ઝીણી ઝીણી બે ચાર વાતો થાય ના થાય એટલે અમે શું સત્સંગી બતી ગયા? જા પૂછ્યા પ્રમુખ સ્વામી ને કે અમે કેવા સત્સંગી છીએ ને કેવો છે અમારો સત્સંગ? આ સ્વામી બાપા મને જુઓ ને તો ગમે તો પાછળ ઉભો ને તોય હોમેથી બોલાવ ને ધબ્બો મારજ. તો કાકા સ્વામી બાપાની તમારા પર બહુ દ્રષ્ટિ કહેવાય. પણ એ જ પૂછવું છે મારે તને કે જેની દ્રષ્ટિ છે ને જે સંસ્થાના ધણી છે અને જે મોક્ષના દાતા છે એને કશું મને પૂછું નહીં આ હાઈટ વરમ. અને આજકાલનું બે પૈસાનું ટમટમ્યું ચારનું જગાડા માર્યા કરે છે. ધીરા પડો કાકા ધીરા પડો. સ્વામી બાપા આવું સીધું ક્યારેય નહીં પૂછે ને પહોંચે કેટલે, એટલે એ તો અમારા જીવાને જ મોકલશે બધું પૂછવા. એમ તો ભલે પૂછી નો જેટલું પૂછવું એટલું મારો મૂડ જાય પહેલા. કાકા આ તો છેલ્લો જ પ્રશ્ન છે એકાદશીનો. આ હમણાં નિયમની મોટી એકાદશી ગઈ. શાસ્ત્રીજી મહારાજે હરિભક્તોને વર્ષમાં 5 ઉપવાસ નિર્જળા કરવા માટે આજ્ઞા કરી છે તેમાંનો આ એક ઉપવાસ છે. જો ભાઈ એકાદશી તો બધી જ 12 મહિનાની 24 એકાદશી મારા તારી કાકીની પાકી જ લખી નોક પાશ્વિત 100%. છેલ્લા 50 વર્ષથી એકાદશીને દાડે મોમો અન્નનો દોણો નોખ્યો નહીં. અને ઘરના બીજા મેમ્બરો? ઈનું એ લોકો જાણે ભાઈ હો, એ બધા જુવાનિયાઓના ફરાડની રૂચિ જરાય નહીં. આ પેલો વિનુ છે ને એને મોરૈયાની એલર્જી ને અરવિંદ રાજગરાના હાથે વેર વળી બહુ બધી મોડર્ન આવી એટલે એકાદશીને દાડા તો એ લોકો બહાર જ જતા રહ્યો. મોરૈયાની ખીચડી અમારા ડોહાદાઈ હારું બનાવીને એટલે એમને નિરોત ને અમને નિરોત. પણ નાના મારે એ પૂછવું છે કે 15 દાડે એકાદ વાર આવી 11 મોડ આવે ને એમાં થોડું આવું આડું અવડું ખાઈ લે એમાં અમે કઈ સત્સંગી મટી ગયા? હવે એ વાત પછી ચર્ચીશું કાકા. પણ પહેલા તમે મને એ કહો કે તમે સુઓ છો ક્યાં? ભાઈ આમ તો મને ખાટલા પર જ ફાવો પણ છેલ્લા 20 દાડાથી ખાટલાનો પાયો ને જારી તૂટી ગયા છે ને એટલે હેઠા હોવું પડે છે. તો કાકા આજે તમારું કામ થઈ ગયું સમજો. હમણાં ખાટલો હાજર. હે તું ભેગો લઈને આવ્યો છું? અલ્યા કાર્યાલય વાળા તમને સંપર્કના કાગરિયાની હાથે હાથે ખાટલા ભેગા આલે છે કશું? હા કાકા એ જે હોય તે. પણ હું આજે તમારા માટે ખાટલો લઈને આવ્યો છું એ વાત પાક્કી. એમ ચો બહાર છે? ના આ રહ્યો થેલામાં. થેલામાં ખાટલો? કાઢતો જોઉં તો ખરો મારા માપનો છે કે પસ નાના ડીંગલા માટેનો? લો કાકા હવે તમે આના ઉપર જ આરામ કરજો. પણ આ છ શું? આમ તો ખાટલો જ છે, ખાલી બે આડા અને બે ઊભા પાટિયા નથી ને વચ્ચે ભમર જાળી નથી. આમ તો 4 પાયા હોય પણ બસ 3 પાયા નથી. ભલે 3 પાયા નથી પણ એક તો છે ને એટલે આ ખાટલો. હવે બોલો આ ખાટલો ક્યાં પથરવો છે આરામ કરવા? અરે 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 કાકા કાકા શું કરો છો? કઈ કરતો નહીં પણ આ તો તારા મોથાની તપાસ કરું છું કે એમાં નાનું મગજ છે કે નહીં. હવે તું મને કે કા શું કહેવાય શર્ટ? આ તારા શર્ટમાં આ કોલર ના હોય, આ બે બોયો ના હોય, આ આગળના પટ્ટા ના હોય અને પાછળની પીઠ ના હોય અને ખાલી આ ખીશું હોય એનો શર્ટ કહેવાય ને એને પહેરાય? તો બસ મારે પણ આ જ કહેવું છે કે જે સભામાં ન જતા હોય, જેની માળા કે પૂજાના ઠેકાણા ન હોય, જેને એકાદશીનો મેળ ન હોય,
જ્યાં ઘર સભા આરતી કે થાળ ન હોય તેને શું સત્સંગી પરિવાર કહેવાય? વાહ બેટમજી વાહ, કારે કરી તે તો હો, હવે તમે પ્રમુખ સ્વામીના જંબુરિયા હાચા, હવે તો જેવો ગજવાવાળો શર્ટ ના પાયાવાળો ખાટલો એવો જ મને તો મારો સત્સંગ લાગે છે ભાઈ. હજી હમણાં સુધી તો અમે સત્સંગી મટી ગયા છું, અમે સત્સંગી મટી ગયા છું એમ કઈ કઈ ને તને ટેડકાવતો હતો. હવે લાગે છે કે એકડે એકથી આ મકાનનું રંગરોગન શરૂ કરવું પડશે. પણ ભાઈ હવે ગઈડે ગઈડ પણ કઈ કાંઠા ચડે, આ સ્વામી બાપાએ આવી વાતો હો વાર કહી હજાર વાર કહી છે, પણ અમે હોંફરીએ તો ને. સ્વામીની એ વાત સાંભળવાનો ને દ્રઢ કરવાનો અવસર હવે હાથમેતમાં છે. હે ક્યારે ક્યારે? શ્રીજી મહારાજની આજ્ઞાથી જેમ 500 પરમહંસોએ ઘરો ઘર ફરીને 20 લાખ મુમુક્ષુઓના જીવમાં સત્સંગ રેડી દીધો હતો, એ જ રીતે આ મહિને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી એવા જ પરમહંસો જેવા સંતો ઘરો ઘર ફરશે, પરમહંસોને પગલે પગલે. પરમહંસોએ આરંભેલા એ કાર્યને વધુ પ્રજ્વલિત કરવા. તે મારા ઘેર ક્યારે આવશે? બસ હવે આવ્યા જ સમજો ટૂંક સમયમાં. તો હું અત્યારથી જ વાત જોવા મોડું છું. મારા અંતરની વીણા ઝંકારે, આવે સંતો વેલા મારે દ્વારે. અમારા અંતરની વીણા ઝંકારે, આવે સંતો વેલા મારે દ્વારે. શેઠના પાત્રમાં જેમનો અવાજ હતો એવા શ્રી મહેશભાઈ વૈદ પણ અત્યારે પરમપૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે. ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય. પૂજ્ય યોગીજી મહારાજની નાની વાતો પણ એ આપણે માટે એક સૂત્ર બની જાય છે. આપ જાણો છો કે બધા ઋષિ મુનિઓએ સૂત્રો લખેલા હોય છે. સૂત્ર એટલે બહુ નાની જ વાત હોય, એની અંદરનું રહસ્ય છે એ બહુ મોટું હોય છે. સૂત્ર બહુ લાંબુ ન હોય પણ એમાં સમજવાની વાત છે એ બહુ ઉત્તમ વસ્તુ છે. એમ ભગવાનને સંતના વાક્યો એ શોર્ટ, પણ શોર્ટ એટલે સ્વીટ, શોર્ટ એન્ડ સ્વીટ કહે છે ને. જેટલી નાની વાત કે નાનું સૂત્ર એ બહુ જ મીઠું સારું લાગે, પણ જ્યારે એનું રહસ્ય સમજીએ તો, પણ એટલું સમજીએ કે આમાં તો કંઈ નથી તો પછી એમાં કશો પ્રાપ્ત થાય નહીં. એની અંદર જ્યારે આપણે ઊંડા ઉતરીએ, અગર એવા જ્યારે પુરુષ આપણને મળે ત્યારે એનું રહસ્ય આપણને સમજાવે, એમાં સ્વામીની વાતો છે, મહારાજના વચનાવચ છે, સ્વામી આ જે જ્ઞાનબોધ કથાઓ કહી છે, પણ એની પાછળ રહસ્ય એટલું મોટું છે કે જે આપણું કલેવર બદલી જાય. આપણું કલેવર બદલી જાય એટલે કંઈ આ નાક છે પાછળ જતું ના રહે, કે આંખો છે આમ ઉપર ના જતી રહે. કહે છે ને આપણે પેલું એમ સ્વામી પણ વાત કરતા કે જે ગીરનું સેવન કરે તેના અવયવો ફરે,
ગીરની અંદર માણસ રહે એટલે પાણી લાગી જાય એને, પાણી લાગી જાય એટલે પછી શું થાય કે માણસ મજબૂત હોય અને શરીરે સ્થૂળ પણ હોય, 10 માણસને ઉઠલાઈ નાખી દે કે આ એવો જબરદસ્ત હોય, બધાને બાથમાં કાઢીને હેઠાડે, એટલી તાકાતવાળો માણસ હોય. પણ ગીરમાં જો એ રહે તો 6-12 મહિને એનું અવયવ બધા શિથિલ થઈ જાય, એ હાથની આ મસલ હોય એ પણ હાવું કહી જાય, હાથ બળ દોડી જેવા થઈ જાય, પેટ મોટું જે આમ લાગતું હોય ગાગેર જેવું એ પણ ભાઈ પાતળું થઈ જાય, પગ છે એ પણ આમ બરોબર હોય સાતળો પણ એ પણ એક નાના દોરડા જેવા થઈ જાય, એમ દરેક અવયવ હોય. બોલવામાં વાણી છે એની પણ શિથિલતા આવી જાય, બોલી પણ ન શકાય, જે આમ ભાષણ આવતો હોય તો માઇક પણ ના જોઈએ અને લોકો સાંભળે એટલી સરસ એનો અવાજ એનો હોય, પણ એ શિથિલતા આવે તો એકદમ બોલવાનું પણ બંધ થઈ જાય, એટલે અવાજ નીકળી જ ના શકે એટલું બધું પાણી લાગી જાય. પાણી લાગવાથી અવયવો ફરી જાય છે. એમ સ્વામી વાત કરે છે ગીરનું સેવન કરવાથી, એટલે ગીરના પાણીનું સેવન કરવાથી અવયવો જેમ બદલાઈ જાય છે કે જે મજબૂત હોય એ શિથિલ થઈ જાય છે, એમ સ્વામી કે સ્વામીની સેવા એ કરીને આપણા અવયવો ફરી જાય એમ. એવા ગુણાતીત સંત એના જો સમાગમ આપણે કરીએ તો આપણા અવયવો પણ બદલાઈ જાય, પહેલાં પાણીથી શિથિલ થઈ જાય અને આ સમાગમથી છે મજબૂત થાય, ફેર એટલો થઈ ગયો, પછી મળતું બેઠું થઈ જાય, અંદરની અંદર તાકાત આવી જાય. સામાન્ય માણસ હોય તો એને ભક્તિનો જ્ઞાન છે, વૈરાગ છે, આ બધા નિયમો છે એને એને બળ મળી જાય અને પોતે ન થઈ શકતું હોય તો પણ કરે, ખાટલામાં સૂતો સૂતો પણ કરે અને ચાલતો પણ કરે, બધે જ કરે. એટલે કહેવાનું મોટા પુરુષના પ્રતાપે એમના સમાગમથી આપણને આ વસ્તુ થઈ જાય, એટલે એ વાત આપણને આ સમજાવે છે કે આપણે સત્સંગી તો છે જ અને આપણે ચાલ્યા આવ્યા છે, પણ આ લૌકિક વસ્તુઓ અત્યારે એવી નીકળી છે અને છે પ્રલોભન બધા જેને કહીએ છીએ આપણે, કે એની અંદર આપણે શિથિલતા આવતી જાય. ખરેખર ગીરનું સેવન પાણીનું ચાલ્યું, પથ્થરિયા પાણી હોય ને એ તો બધા પથ્થરિયા પાણી એટલે પી પી કરે એટલે બધું શિથિલ થાય, એમ આપણે આમ સત્સંગમાં આવતા હોય જતા હોય બીજું ત્રીજું, પણ બહારની વસ્તુની અંદર આપણે જેમ ડૉક્ટર છે બહારનું ખાવાનું, હવે એ ખાવાની અંદર પણ ઘણી જાતના આપણા બધા અવયવો ફરતા જાય, આપણા અવયવની અંદર એવા વિચારો આવતા જાય, ખરાબ વિચારો આવતા જાય, નીકળ જાય, એટલે એની અંદરથી પણ આપણે જાણે કે એમાં શું છે, હવે આ વસ્તુ ત્યાં ઘરે ખાઈ એવી વસ્તુ છે પણ ઘરની વસ્તુ જુદી છે એની વસ્તુ જુદી છે, એ કેવા માણસો એ બધી બનાવેલી રસોઈ હોય, કેવા માણસો એ બધું બનાવ્યું હોય, જેની અંદર એને કોઈ પણ જાતની શુદ્ધ અને પવિત્રતા ના હોય અને એવા માણસોએ આ બધું કર્યું હોય ને એ તમે ખાઓ તો તમારામાં અશુદ્ધિ આવી જ જાય અને એ અવયવ આપણો જરા ફરતા જાય, પછી એમાંથી કારણ કે ભાઈ જીવડવાય ભાઈ જતો હોય ને બીજી એવડોય ભાઈ જતી હોય એ ભેગે ભેગું લોટ ભેગું લોટ થઈ જાય અને એવી રીતની બધી વસ્તુ હોય. શુદ્ધતા એટલે જોવું તપાસવું, આપણે જે અનાજ ખાઈએ છીએ એને આ ચોખા હોય તો જોઈએ દાળ જોવું, શાક સુધારતા હોય તો હળેલું ના જાય બીજું ના જાય, લોટની અંદર પણ જોગી મહારાજ છે તે લોટ હોય તો પાછો અમારા સાધુને તે ઓલો હું ચાયની અલો લોટની પર થારી ફેરવે અને થારી ફેરવતમાંથી કોઈ પણ જીવડું હોય ધનેરું હોય એળ હોય તો એ ઉપર આવી જાય અને ફરી પાછું એની બે તેને કાઢી નાખે ને ફરી પાછું ફરી આમ કરી ફરી કરે તો બીજું કોઈક રહી ગયું હોય તો પણ આવે. એટલે કહેવાનું છું કે આટલી શુદ્ધતા આપણે જોઈએ ને તે જીવડા એમને અંદર ભેગે ભેગા ચાલ્યા જાય, એટલે આપણે કહે બહારલામાં શું છે પણ બહારલામાં આ છે, કારણ કે બહુ જાજુ કરવાનું હોય એમાં કોને પડી છે કંઈક શું છે, સારા ઉપરની દેખાવ સારો લાગ્યો એટલે જ આપણે જાણે કે બસ વેડલપુર કે સારામાં સારી વસ્તુ થઈ, આખી દુનિયામાં નથી એવી વસ્તુ મળી ગઈ, પણ દુનિયામાંની જે ખરાબમાં ખરાબ વસ્તુ એ આપણે મળી, વંડલપુર એ નથી એ નકામી વસ્તુ થઈ જાય. આ તો બહુ ઊંડો વિચાર કરો તો ખબર પડે, આહાર શુદ્ધિની જે વાતો છે નિયમોની જે વાતો છે એ બધી વારે વારે કરવી પડે છે, કહેવી પડે છે, દરેકને એમ થાય કે એકડો એક એકડો શું ઘૂંટો, એકડો ઘૂંટ્યા વગર છૂટકો નથી, છોકરો ભણે છે તેને એકડો ઘૂંટાવવો જ પડે,
એક વખત, બે વખત, પાંચ વખત, દસ વખત, સો વખત, ત્યારે એને મોણ એકડાનું ખબર પડે છે. એમ આપણને કદાચ આ વારે વારે વાત આવે છે ને ડૉક્ટર સાહેબ તો આમ બરાબર રીતે જુસ્સાબંધ આપણને વાત કરે છે ને કંઈ જુસ્સાબંધ કરે તો પછી જીવમાં ઉતરે ને કારણ કે મળતી મળતી કાન હલાવે તો કંઈ થાય. હા, તમે મંદિરમાં આવશો, તમે પૂજા કરો છો, માળા કરો, એ બધી વાત કરતાં કંઈ આવે તો કહેવું પડે કે આ કરવું જ પડશે તો જ તમારો કલ્યાણ થશે. એમ સ્વામી કહે છે એવા બળના શબ્દો, અને એ બળ ભગવાનનું સ્વામીનું આવ્યું છે એટલે આમ જુસ્સામાં વાત થાય. એટલે કહેવાનું એક કહેવામાં એટલું છે કે આપણા હિતની વાત છે. આપણને કદાચ કડવા જેવું લાગે પણ કડવું ઔષધ આપણું દર્દ કાઢે છે. ને આવી જે વસ્તુઓ છે આપણા જે જીવનને પાળવાની, એટલે પાળવું એ બહુ કઠિન લાગે છે. વૈદની દવા છે પણ એની સાથે જો ચરી તમે ના ચરી ના પાડો અને ખાઓ પછી ગમે તે ખાયા જ કરો તો એ દવા અસર કરે નહીં અને કંઈ ફાયદો થાય નહીં. પણ એની ચરી જો પાડો વૈદના નિયમ તો કામ થાય. એમ સત્સંગ છે એ જો આપણે સાચવવો છે તો એને માટે પણ આ નિયમો બાંધ્યા છે. નિયમો હોય તો જ આપણે રહી શકાય. એટલે બહારનું ખાવા પીવાનું, બીજું ત્રીજું જોવામાં, જોવાને એક પણ ઝેર ચડે છે. એટલે અશ્લીલ વસ્તુ તમે જોયા જ કરો, એને સાંભળ્યા જ કરો તો એ વસ્તુથી પણ અંદરના વિકારો ઊભા થઈ જાય, મન ચગડોળે ચડતું જઈએ. એટલે ન જોવું, એ વસ્તુ ન જોઈએ એટલે નહીં. મહારાજની આજ્ઞા છે કે આપણે આ પ્રમાણે બજારમાં ચાલીએ તો નીચી દ્રષ્ટિએ ચાલવાનું, કે આજુબાજુ કોણ છે, શું છે, કશું જોવું ના જોઈએ. સાંભળવામાં પણ બીજી નવ નકામી વાતો ન સાંભળી, આપણે મહારાજનું કથા વાર્તા થતી હોય તે સાંભળવું. એટલે કહેવાનું છે કે બધી જ ઇન્દ્રિયોનો જો નિગ્રહ એનો નિયમમાં લાવીએ તો આ સત્સંગની દ્રઢતા આપણને થાય, અને એવી સત્સંગની દ્રઢતા થાય તો પછી આપણને કંઈ વાંધો ના આવે. પણ કહ્યું કે અત્યારે આપણા જે આ બધી દુનિયાની અંદરનું વાતાવરણ એટલું બધું આવ્યું છે, પશ્ચિમનો વાયરો પૂરેપૂરો આપણે લાગી ગયો છે. હવે એમ નથી કે થોડો થોડો લાગ્યો, બધું જેટલું છે ત્યાંનું દૂષણ એટલું બધું આપણે અહીંયા આવી ગયું. એમાં આપણા કુટુંબિક પ્રશ્નોના પણ છિન્ન ભિન્ન, કે ઘરમાં કુટુંબો રહેતા પચી પચી માણસ, પચાસ પચાસ માણસ ભેગા રહે તો પણ એમનો સંસાર ચાલતો, કોઈ મુશ્કેલી નહીં, કોઈને ડિવાઇડ કરવાનું, છૂટાછેડા કરવાના નહીં. એટલે કહેવાનું શું છે કે આવી બધા પ્રશ્નો હતા, સુખ દુઃખે હોવ પોતે આ સંસાર પૂરો જ કરવાનો, અને કોઈ દિવસ એને એમ બીજાના પ્રત્યેનો એ પણ ના હોય, એવા સમથી હોવ પોતપોતાનું કામ કરી લે કરે બીજું ત્રીજું. આવું બધું કુટુંબ ભાવનાઓ હતી આપણી. કુટુંબ ભાવના એટલે કેટલી સુંદર ભાવના, કે ભાઈ કુટુંબની અંદર કેવી આપણી ચારિત્ર, આપણો ધર્મ, નિયમ, સત્સંગ, પ્રથા, આવ્યું ત્રીજું બધું સચવાતું હતું, બધું કામ ચાલતું હતું. ભાઈઓમાં કોઈ તકરાર ન હોય, બાપ દીકરાને તકરાર ન હોય, આ તો બાપને દીકરાને તકરારો ચાલે, ભાઈઓને ચાલે, સાસુ બહુને ચાલે. એટલે આ કુટુંબિક ભાવના શું એ છે, અને જરાક થઈ ગયું એટલે એકબીજા છૂટા થઈએ. એટલે પશ્ચિમની છે, ત્યાં લોકોને કંઈ છૂટા થતા હોય વાર નહીં, ભેગા થતા હોય વાર નહીં, અને પાછા એકબીજા રખડ્યા કરે. આવી આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો ભેગા રહ્યો, એ લોકોનું એકલવાયુ જીવન છે. આપણે સમૂહમાં ટેવાયેલા છે, આપણને આ બધા સમૂહમાં આટલા બેસતા આપણને જ્યારે સંકોચ ના થાય, આટલા બધા એ તો ભેગા થાય તો એને કેટલું બધું લાગે કે આવું કેમ બેહાય. એટલે એને 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 શરીરનું સુખ મેળવવું છે, આપણે આત્માનું સુખ મેળવવું છે. તો આત્માનું સુખ જ્યારે મેળવવું હોય તો શરીરને દુઃખ આપવું જ જોઈએ, અને શરીરને કષ્ટ પડે તો એ વાંધો નહીં પણ આત્માનું સુખ મળે. એટલે સમૂહની અંદર રહેવાથી કંઈ આપણા સંસ્કૃતિ, આપણા સમાજ બધું સચવાય છે. અને એ પ્રજાની અંદર બસ ખાવું પીવું, મોજ શોખ કરો, એટલે શરીર સુખના જ વિચારો, શરીર સુખની જ બધી વ્યવસ્થા બધી એ ચાલ્યા જ કરે. પણ શરીર પડવાનું છે, શરીર ક્યાં સાથે રહેવાનું, મૂકીને એક દાડો જવું છે તો આત્માનો વિચાર કરો એનું શું થાય. તો આત્માના વિચાર માટે આપણે આ બધા સત્સંગની વાતો દ્રઢતા કરાવવી પડે કે ભાઈ આપણે આવ્યા છીએ, હવે ફરી નકામું આપણો ફેરો ના જાય તો આને કરવું. એટલે વારે વારે કદાચ કહેવામાં આવે તો એમાં આપણે બહુ જાણવું જોઈએ કે આપણા હિતની વાત છે, અને એનો પ્રયત્ન પણ કરવો. સાંભળીને કંખેરીને પાછા ઊભા નહીં થવાનું કે ચાલો ડૉક્ટર સાહેબ કલાક દોઢ કલાક બધું કર્યું છે ને અહીં મૂકીને પાછા ચાલ્યા જઈએ.
તો એનો અર્થ નથી. એક શબ્દ લઈ જવો, ભલે બધા ના લઈ જવાય, તો એક શબ્દ તમે લઈ જાઓ. નાની પણ વસ્તુ એક લઈ જાઓ, સારી વસ્તુ છે એ, એમાંથી એક શબ્દ લેવાથી પણ આપણું કામ થઈ જશે. કે બરાબર છે, આજે આ વાત કરી છે તો આપણે એનો પ્રયત્ન કરવાનો, એ નિયમને આપણે પાલવા માટે પ્રયત્ન કરવાનો. એમાં દેહ શરીર પૂરું પડતું નથી, પણ પેલી આસક્તિઓ હોય ને, મિત્રો ભાઈબંધ દોસ્તદાર બધું વાતાવરણ બીજું ત્રીજું હોય ને, પાર્ટીઓમાં જે વસ્તુનો નિષેધ છે એને સામેથી આપણે જઈએ. કેટલાક વખત આપણે આ મ્યુનિસિપાલિટી લખવામાં કે ભાઈ અહીંયા આગળ પેશાબ પાણી ન કરવા, તો ન્યાજ બધા કરતા હોય, જેટલા આવે એટલા ન્યાજ કરે. અલાલ આ લખેલું છે, કોણ વાંચન લખેલું નથી, ના કરવાનું કહ્યું છે પણ ત્યાં જ કરવાની વસ્તુ થઈ જાય. એમ આપણને પણ એવું છે કે જે ના જ કરવાનું હોય તે પહેલું ત્યાં જ કરીએ છીએ, એટલે એમાંથી કોઈ દાડો આપણને બળ મળે નહીં અને આપણો સત્સંગ દૃઢ રહે નહીં. અને ખરેખર વસ્તુ જો આ છે તો સત્સંગ દૃઢ આપણો થાય તો જ આપણા આ મનુષ્ય દેહનું સાર્થક છે. બાકી દુનિયાની ગમે એટલી આપણે વસ્તુઓ પ્રાપ્ત કરીએ, આપણી મહત્તા નથી, આપણી મહત્તાની વિશેષતા એની નથી. બસ વિશેષતા તમે જે કંઈ દુનિયામાં થઈ ગયા છે એ એવા મહાન ભક્તો આત્માઓ થયા છે, સંતો બીજા ત્રીજા, એની મહત્તા છે. જેણે દેશ માટે કંઈ કર્યું, જેને સમાજ માટે કંઈ કર્યું, કુટુંબ માટે જેને કંઈ કર્યું, ભગવાન માટે કર્યું છે, સત્સંગ માટે કર્યું છે, ધર્મ માટે કર્યું છે, એ બધાની ગાથાઓ લખાય છે, એને માટેની વાત થાય છે. પણ જે કંઈ કરતા નથી એને કોઈ પૂછતું નથી, એની કોઈ વાતે નથી. તો આપણે